सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग 37 एनी अंदर छेल्ले एम कथा लखे छे मुक्तमुनि उत्तम राजा ने कथा संभळावे छे के भगवान श्रीहरिए मांडवीनी अंदर हरिभक्तोनी आगळ वातो करी के अमारा जे संतो छे एनी आगळ डिद्ध्यो ने सिद्ध्यो हाथ जोड़ीने उभी रहे छे अमारा जे संतो छे जंगल नी अंदर होय तो पण त्यां आगळ मोतीचूर अने बर्फीना वरसाद थाय सिद्धिओ सेवामां आवे परंतु अमे अमारा साधुथी सिद्धिओने दयाए करीने दूर राखीए छीए आ वात ज्यारे हरिभक्तोने संपूर्ण मनाती नथी त्यारे महाराजे एमना हृदयनी अंदर ए वस्तुनी हा पड़े एना माटे ज एवुं चरित्र करायुं खया खत्री पोताना चार शिष्योने लईने आवे छे ने ए लोको एक एक महीना सुधी बर्फी सूतरफेनी मोतीचूर लाडवा एनी रसोई देवानुं कहे छे अने त्यारे हरिभक्तोने हा पड़ी जाए छे के ओहो महाराज ज्यां छे त्यां कशुं अशक्य नथी संतोए महाराजने ज्यारे महाराजे संतोने पूछ्युं शुं करशुं त्यारे संतोए कीधुं अमे तमारी मूर्तिमां ज रस मान्यो छे तमने जेम योग्य लागे एम करो अने त्यारे महाराजे પોતે હરિભક્તોને પૂછ્યું કે શું કરવું છે હરિભક્તો કે મહારાજ તમારા હાથની અંદર દોરી છે મહારાજ કે એક જ વ્યક્તિનું એક મહિના સુધી સતત જમવું એ અમારી માટે સારું નથી અમને માધુકરી વૃત્તિ ભિક્ષાવૃત્તિ કરીને જમવા માટે શાસ્ત્રમાં ત્યાગી માટે કીધેલું છે માટે કોઈ જાતનું એમાં બંધન ન થાય એવો કંઈક ઉપાય કરીએ આવી મહારાજે ખૈયા ખત્રીની આગળ વાત કરી છે અને ખૈયા ખત્રી આગળ હવે શ્રીજી મહારાજ આગળ જે કહે છે એ મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે આદારણ સ્વામી લખે છે પૂર પાંચમું તરંગ 37 એની 24મી કડીથી કથા શરૂ થાય છે અક્ષરધામ કે મુક્ત હોય વચનહી લોપે લેસ મુક્તપનો હોય નાશ તેહી અંતર લહે કલેશ અક્ષરધામ કે મુક્ત હોય વચનહી લોપે લેસ મુક્તપનો હોય નાશ તેહી અંતર લહે કલેશ નારદ હરિ કે મનહી સમર્થ અનંતય પાર कन्या को देखे रूप ही मन भय तरत विकार कन्या को देखे रूप ही मन भय तरत विकार श्रीजी महाराज आवे बहु अगत्यनी बात कहे छे बहु सावधानीनी बात कहे छे अक्षरधामना मुक्त होय
તે પણ જો લેશ માત્ર વચન લોપે તો તેનું મુક્તપણું નાશ પામે છે અને તેના અંતરમાં ક્લેશ થાય છે. નારદજી તો ભગવાનનું મન કહેવાય. તેઓ અનંત અપાર સમર્થ હતા તો પણ તેને જો અંબરીશ રાજાની કન્યાના રૂપને જોયું તો તેના મનમાં તરત જ વિકાર ઉત્પન્ન થયો. શ્રીજી મહારાજ એમ કહે છે, બાંધેલી જે ભગવાનની મર્યાદાઓ છે એ મર્યાદાઓને તોડવાનો અધિકાર અક્ષરધામમાંથી આવેલા મુક્તને પણ નથી. શ્રીજી મહારાજની બાંધેલી જે બોર્ડર છે, શ્રીજી મહારાજની જે બાંધેલી ધર્મની મર્યાદાઓ છે, શ્રીજી મહારાજના જે આપેલા ત્યાગી ગૃહિના નિયમો છે, એ નિયમોની અંદર કોઈ પણ પ્રકારનું બાંધ છોડ એવું સમજી લેવું જોઈએ, આપણા કલ્યાણની અંદર બહુ મોટું વિઘ્ન છે. મહારાજ સતત એ વાતના હિમાયતી છે કે અક્ષરધામનો મુક્ત હોય પણ લેસ માત્ર વચન લોપે, લેસ માત્ર, તો પણ એનું મુક્તપણું નાશ પામી જાય. અને આ લોક એવો છે કે સ્વતંત્રપણે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર આવેલો હોય પણ આ લોક એવો ગુંદર જેવો છે, આ લોક એવો ચોંટી જાય એવો છે કે જો અક્ષરધામમાંથી આવેલો મુક્ત પણ ધ્યાન ન રાખે તો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ત્યાં સુધી કહે છે કે સ્વતંત્ર રીતે આવીને સ્વતંત્ર રીતે જાય એવો હોય તોય 3-4 જન્મ ધરાવી દે. આ લોક એવો, આ માયાનું જોર એવું ભગવાને રચ્યું છે. હા, સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી જેવા જે અનાદિ મુક્તો છે એ તો માયાને પણ ભ્રમરૂપ કરી મૂકે એવા હોય, પરંતુ અક્ષરધામમાં પણ મુક્તના ઘણા બધા ભેદ છે. જે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એ જે અક્ષરના મુક્ત કહેવાય એનું સામર્થ્ય, એની જે સ્થિતિ એ આખી અલગ છે. એ તો પુરુષોત્તમ જેવું ઐશ્વર્ય, પુરુષોત્તમ નારાયણ જેવું કાર્ય પૃથ્વી પર આવીને કરીને જાય, સંકલ્પ માત્ર કરીને અનંતના કલ્યાણ કરે. પણ અક્ષરધામમાં પણ મુક્તના 6 ભેદ છે. એની અંદર જે નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો છે એ સિવાય જે સવિકલ્પ નિશ્ચયવાળા મુક્તો છે એને આ લોકની અંદર આવેલા હોય, પોતાની કસર ટાળવા માટે રહેલા હોય, અહીં આગળ રહી અને શ્રીજી મહારાજની ઉપાસનાને જેટલી છે એનાથી વધારે પાકી કરવા માટે જન્મ ધરેલો હોય, સ્વતંત્ર રીતે આવેલા હોય તો પણ નુકસાન થઈ જાય. તો આની ઉપરથી કલ્પના એ કરવી જોઈએ. જો તમે ગરડા અંત્યનું 33મું વચનામૃત, મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એવા છે કે આને ગમે એવા ધનના ઢગલા થાય અને આને ગમે એવી રૂપવંતી સ્ત્રીનો યોગ થાય તો પણ આને કોઈ દિવસ ફેર ના પડે. આ એવા છે. કોણ? ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી. મહારાજ કે આ એવા છે છતાં પણ અતિશય રૂપવંતી સ્ત્રીનો સંગ થાય, અતિશય ધનના ઢગલા થાય અને અતિશય માનનો યોગ થાય તો આ પણ જેવા છે એવા રે કે ના રે એમાં શંકા છે. આ જ આપણા સત્સંગમાં જે ઉતરતો ત્યાગી હશે એવા રે કે ન રે. એ તો અક્ષરધામના અનાદિ મુક્તો હતા તો પણ શ્રીજી મહારાજે એવા મુક્તોને નિમિત્ત બનાવીને જોખમ બતાવી દીધું. એનો અર્થ એ નથી સમજવાનો કે અક્ષરધામના મુક્તોને આવું થઈ જાય, એવા વિચાર કરવાની જરૂર નથી. વિચારવાની જરૂર એ છે અક્ષરધામના મુક્તને જો પ્રોબ્લેમ થઈ જતો હોય, એની માટે પણ આવું લખવામાં આવતું હોય તો હજુ અક્ષરધામનો મુસાફર છે એની શું દશા થાય? પહોંચી ગયેલાને પ્રોબ્લેમ થતો હોય તો જે પહોંચ્યો જ નથી હજુ હાલે છે, હજુ તો ઘણા તો હજુ ઊભા થાય છે આંખ ચોળીને, હજુ વિચારે છે કે હાલવું જોઈએ કે નહીં આ માર્ગે, હજુ તો હાલ્યા જ નથી, એની શું દશા થાય? એ આપણા જેવા મુમુક્ષુને ચેતવવા માટે કે ભગવાનની બાંધેલી મર્યાદાઓની બહાર ક્યારેય ન નીકળવું. અક્ષરધામના મુક્તનું મુક્તપણું નાશ પામી જાય તો બીજાની શું વાત? પછી અહીંયા આગળ દ્રષ્ટાંત દીધું. નારદજી તો ભગવાનનું મન કહેવાય. નારદજી
નારદ મુનિ ને પર્વત મુનિ બેય જણા છે ને અમરીશ રાજાને ત્યાં પહોંચ્યા. અમરીશ રાજાને ન્યા ગયા એટલે અમરીશ રાજાને એક કન્યા હતી, એનું નામ જયંતી હતું. રાજાને એમ થયું કે આવા મોટા તપસ્વી ઋષિ મુનિઓ મારે ઘેર આવ્યા છે તો મારી દીકરીનો હાથ બતાવું કે જેનાથી મારી દીકરીને કેવો વર મળશે એ મને કહે. બાપને તો એવું જ હોય ને કે છોકરી હારે ઘેર જાય. હવે અમરીશ રાજાએ જે કીધું એની જે ભાવના હતી એ, પણ નારદ મુનિ તો ભગવાનનું મન કહેવાય, પોતે બ્રહ્મચારી છે, સાધુ છે, એને તો ખબર હોય જ કે મારે કેવી રીતે સ્ત્રીને હાથ જોવાનો હોય તો કેમ જો. નારદ મુનિએ જયંતીનો હાથ પોતાના હાથમાં લઈને જોયો, સ્પર્શ થઈ ગયો. પર્વત મુનિ પણ હતા, જયંતીનો હાથ હાથમાં લીધો, હાથ જોયો, રૂપ જોયું અને ઓહો સંકલ્પ થવા લાગ્યા, આને તો મારા જેવો જ વર હોય, આ જો મારે ઘેર શોભે એવા છે. આ જયંતી તો ઘર નહોતું, નારદજીને ઘર જ ક્યાં છે, એડ્રેસ વિનાનું ફરતા રામ છે. તોય નારદજીને થયું કે આ જયંતી આરે લગ્ન કરવા જેવા ખરા. પેલાને અમરીશ રાજાને કે આને તો છે ને બહુ સારા વર મળશે, અમારા જેવા મળશે. કે બેય જણાએ પ્રતિજ્ઞા કરી કે અમારે મારે લગ્ન કરવા છે. પર્વત મુનિ કે મારે લગ્ન કરવા છે, બેયને જયંતી આરે લગ્ન કરવા હતા. અમરીશ રાજા કે ભાઈ સ્વયંવર રચીશું, એમાં આવજો, જયંતી જેને હાર પહેરાવે એને મારે તો વરાવી દેવાની. કારણ કે ખબર કે આ ઋષિ મુનિઓ જો આપણે કંઈ આડું કરીએ તો પાછા સાપ દઈ દે. તે બેય ઉપડ્યા વૈકુંઠમાં. સૌથી પહેલાં નારદજી ગયા, નારદજીથી વારો પર્વત લઈ જશે જયંતીને. તે ભગવાનને કહે મને તમારું રૂપ આપો, અને પેલો પર્વત છે ને એનું મુખ વાંદરાનું થાય. ભગવાન કે તથાસ્તુ, જાઓ. ત્યાં પર્વત મુનિ પહોંચ્યા. મારા ભગવાન કે બોલો 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 કેમ આવવાનું થયું, પર્વત મુનિ બોલો બીજું કાંઈ નહીં આવે, આ માંડ માંડ મેળ ખાય એવું છે કે, અને ચોખ્ઠું બેસી જાય એવું છે. કાલ સ્વયં આવે, રૂપ તો મારું કંઈ હરખું છે નહીં, તમારું રૂપ દો તો મારું કામ થાય, અને પેલા નારદ મુનિ છે ને એનું વાંદરાનું થવું જોઈએ. ભગવાન કે તથાસ્તુ, જાઓ. ભગવાન તો દયા કરે છે કે આ મારા બે ભગવાનના ભગતો છે, મારા ભગતો છે, અને આ કાંઈ ફસાય નહીં. એટલે ભગવાને દયા કરીને તથાસ્તુ કીધું, બેયના મુખ વાંદરાના થઈ ગયા, કે સ્વયંવરમાં આવીને બેસી ગયા બધા રાજા બેઠા હતા. અને જયંતી આવી અને જ્યાં બેને જોયા અને એવી ગભરાઈ ગઈ એ છોકરી, ચીસ પાડીને ભાગી. અમરીશ રાજા ઓલા બેન કે તમારા મોઢા જોવો, કે અહીંથી ઊભા થાવ, તમે અહીં કંઈ બેહવાને લાયક નથી. અને બે જોયું પાણીમાં મોઢું પોતાનું, બે વાંદરાના મોઢા. ખબર પડી ગઈ કે આ વારા ફરતી બે મામો ભાનો જઈને માગી આવે જ ભગવાન પાસે. આ ભગવાને આ કર્યું. અને પછી અમરીશ રાજાને આ બે જણે શાપ દીધો, શાપ દીધો અમરીશ રાજાને કે જા, તે અમારું આવું ઘોર અપમાન કર્યું છે ને એટલે તું દેહાત્મ બુદ્ધિવાળો થઈ જા. આવું જ્યારે અમરીશ રાજાને શાપ દીધો, એ શાપ અમરીશ રાજાની પાસે ગયો ત્યારે ભગવાને સુદર્શન ચક્ર અમરીશ રાજાની રક્ષામાં મૂક્યું હતું, એટલે એને શાપ પડ્યો નહીં. સુદર્શન ચક્ર શાપ હોતું આ બેની પાછળ પડ્યું. તે ત્રિલોકીમાં દોડ્યા, ક્યાંય કોઈ જગ્યાએ શાપ પાછળ ને સુદર્શન પાછળ. ભગવાન પાસે ગયા, ભગવાનના ચરણમાં પડ્યા, ભગવાને શાપને ગ્રહણ કરી લીધો, ભગવાન શ્યામ વર્ણના થઈ ગયા, અને સુદર્શન ચક્રને ભગવાને શાંત કર્યું. કહેવાનો અર્થ અહીંયા આગળ, મહારાજે ખયા ખત્રી આગળ વાત કરી, સંતો પણ ત્યાં બેઠા છે એને સંભળાવવા માટે શ્રીજી મહારાજે વાત કરી કે અક્ષરધામનો મુક્ત હોય પણ જો જરાક આજ્ઞામાં ફેર પડે તો એને ક્લેશ થઈ જાય. માટે ભગવાનના માર્ગે ચાલેલા આપણે તમામ મુમુક્ષુએ એવો આગ્રહ રાખવો જોઈએ આપણા જીવનમાં કે ભગવાનની જે આજ્ઞા છે, જે છે, જેના માટે જે કરેલી છે, અમારી ત્યાગી માટે જે છે, તમારી માટે જે ગ્રહસ્થ આશ્રમમાં છે, એની બહાર ક્યારેય ના નીકળવું. સાધન દશામાં છીએ, ચાલતા મુસાફરો છીએ, કદાચ ક્યારેક કંઈક નીકળી જવાનું તો ભગવાનના મોટા પુરુષો પાસે
જઈ એનું પ્રાયશ્ચિત કરીને ચોખ્ખા થઈ જવું. પ્રાયશ્ચિત બધાના લખેલા છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો થાય મોક્ષનો માર્ગ છે. ક્યારેક ચાલતો હોય એ પડે, આકાશમાં ઉડતો હોય એ હેઠો આવે, જે ચાલતો જ નથી એ ક્યારેય પડે જ નહીં, પડે જ નહીં. સાધન દશાવાળો છે એવો જે મુમુક્ષુ છે એને ચોક્કસ કોક ને કોક વિઘન તો આવવાનું. એનો અર્થ એ નથી કે એનું કલ્યાણ બગડી ગયું. આપણે સાધન દશાવાળા છીએ, ક્યારેક કંઈક જોવાઈ ગયું, કંઈક સંભળાઈ ગયું, કંઈક બોલાઈ ગયું, કંઈક ખવાઈ ગયું હશે. પણ નિષ્કપટ થઈ જેમાં આપણને આસ્થા હોય, જેમાં આપણને વિશ્વાસ હોય કે આ ભગવાનના આવા મોટા સંત કે ભક્ત એની આગળ હું નિષ્કપટ થઈશ ને એ મને જે પ્રાયશ્ચિત આપશે, પ્રાયશ્ચિત કરીને ચોખ્ખો થઈશ, ભગવાન મારી પર રાજી થશે, એ મારી રક્ષા અવશ્ય કરશે, એવો જેની પર વિશ્વાસ હોય ત્યાં નિષ્કપટ થવું પડે. નિષ્કપટ થઈને એ જે પ્રાયશ્ચિત કે એ કરવું પડે, એ કરી લે એટલે ચોખ્ખો થઈ ગયો. પ્રાયશ્ચિત કરીને જ કોઈ મુમુક્ષુ છે એનાથી ભૂલ થઈ કશી. માની લો કે કંઈક ચોરી થઈ ગઈ, કોઈ ભગવાનનો ભક્ત છે એનાથી ચોરી થઈ ગઈ, નહોતી કરવી એને, પણ કોઈક કારણસર એના હૃદયમાં રજોગુણ તમોગુણનો વેગ વર્ત્યો અને એનાથી ચોરી થઈ ગઈ, તો શું એને સત્સંગમાંથી કાઢી મૂકવો? ના, કોઈ શાસ્ત્ર એવું નથી કહેતું. શાસ્ત્ર કહે છે એને પ્રાયશ્ચિત આપો, દંડ આપો. એ દંડ અને પ્રાયશ્ચિત ભોગવી લે પછી ક્યારેય પણ એને ચોરી કરી હતી એવું પછી કોઈ બોલે ને તો જે એને ચોરી કરી હોય ને એનું પાપ જે બોલે ને એને લાગે. શાસ્ત્રનો કાયદો એવો છે, કોઈનાથી કોઈ ભૂલ થઈ હોય એ ભૂલનું એને શાસ્ત્રીય રીતે અથવા તો ભગવાનના મોટા પુરુષ પાસે પોતે પ્રાયશ્ચિત કરી લીધું હોય, પછી એ વ્યક્તિને, એ ભગવાનના ભક્તને કોઈ એવું કહે કે આને તો આવું કર્યું હતું, એટલું બોલતાની સાથે ઓલો તો ચોખ્ખો જ થઈ ગયો છે, કારણ કે એને તો પ્રાયશ્ચિત કરી લીધું. કોઈ કાંઈ ગુનો કર્યો અને એને કોર્ટે સજા આપી કે 2 મહિના જેલમાં રહ્યાઓ, એટલે 2 મહિના પછી બહાર નીકળ્યો એટલે એનો ગુનો પૂરો થઈ ગયો. કોઈએ ગાડી અથાડી, એના 4 પોઈન્ટ મળ્યા, પછી એને ગાડી વ્યવસ્થિત 1 વર્ષ 2 વર્ષ સુધી ચલાવી એટલે એના 4 પોઈન્ટ ભૂસાઈ ગયા, પાછો હતો એવો થઈ ગયો. એવી રીતે ભગવાને પણ એવી સ્કીમો બનાવેલી છે. ભગવાનને ખબર છે કે ત્રિલોકીની અંદર, આ કળિયુગની અંદર કોઈ જીવ એવો નથી કે સંપૂર્ણ બધું પાડી જ શકશે. એક ભગવાનનું પોતાના સર્જન સિવાય ભગવાને પોતે જેને ડાયરેક્ટ ત્યાંથી ચૂઝ કરીને મોકલેલો હોય એના જીવનમાં જ એવું બને, એના જીવનમાં જ એવું બને કે એને ભગવાનની ક્યારેય પણ કોઈ મર્યાદા તોડી ન હોય. બાકી તો ત્રિલોકીમાં નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ દીઠો નથી કે ભગવાનના ગુનામાં ના આવ્યો હોય. આવે જ, પરંતુ એ આવે એના માટે જ ભગવાને શાસ્ત્રમાં પ્રાયશ્ચિતો લખ્યા, દરેકના પ્રાયશ્ચિત. એક નાની કીડી મરી જાય તો શું પ્રાયશ્ચિત કરવું એ લખ્યું. ભગવાનને ખબર છે કે આ લોકની અંદર રહેશે મારો ભગત તો એને કંઈ ને કંઈ તો આવશે જ ને વિઘન. અમારે સંતો માટે જો, હવે એ જમાનામાં સંતોને કાંઈ એક વાહનમાં બેનો આરે બેસવાનું થતું નહોતું, પણ આજે પ્લેનમાં બેસવાનું થાય ત્યારે એક જ વાહન થઈ જાય. તો એ જમાનામાં ધર્મામૃતમાં શ્રીજી મહારાજે લખ્યું કે મારા સાધુ જ્યારે એક વાહન હોય, એક વાહનમાં સ્ત્રી બેઠી હોય ને એ વાહનમાં બેસવાનું થાય તો એના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરે. આવું મહારાજે સંતો માટે લખ્યું. એ જમાનામાં તો ગાડામાં જ જવાનું હતું, ઘોડા પર જવાનું હતું, તો ગાડાની અંદર તો સંતો માટેનું ગાડું જુદું થઈ જ જાય. જેમ આજે ગાડીની વ્યવસ્થા હોય કે ગાડીની અંદર સંતોને બહેનોને ભેગું ના જવું પડે, આજે ગાડીની વ્યવસ્થા સંતો માટે જુદી થઈ જ જાય. પરંતુ કેટલીક સિચ્યુએશન એવી છે, ટ્રેન છે, પ્લેન છે, સ્ટીમર છે, એની અંદર ક્યારેક જર્ની કરવાની થાય તો એ જગ્યાઓ એવી છે કે ત્યાં આગળ સ્પેશિયલી સંતો માટે જુદું વાહન ન થઈ શકે, કારણ કે બહુ મોટું હોય. તો શ્રીજી મહારાજે આજથી 200 વર્ષ પહેલાંના પ્રાયશ્ચિત લખ્યા છે કે તમારે આવું કરવાનું થાય એક ઉપવાસ કરી દેવો એના પ્રાયશ્ચિત રૂપે. બસ પતી ગયું. પછી એ એક ઉપવાસ થયો એટલે સંતો જેમ પોતાના આશ્રમની મર્યાદામાં, જેમ આ 4 દિવાલ વચ્ચે એમ મર્યાદામાં છે, એનું ઉપવાસ પ્રાયશ્ચિત પૂરું થઈ ગયું. એવી રીતે કોઈ ભગવાનનો ભક્ત છે એનાથી કંઈ ભૂલ થઈ ગઈ અને એને ભૂલ કરીને એને ભૂલ થઈ જ ગઈ છે 100%. હવે ભૂલ થઈ ગઈ, એનાથી ચોરી થઈ ગઈ, પણ એને કોઈ ભગવાનના સંત પાસે પ્રાયશ્ચિત કરી લીધું,
પછી પણ જો સમાજ એને એવું કહે કે એને તો ચોરી કરી ચોરી કરી ચોરી કરી ચોરી કરી દે, જેટલા એવું બોલે ને એને ચોરી કરી, પેલાના ચોરીનું જે પાપ જે લાગવાનું હતું એને જ પ્રાયશ્ચિત કરીને કાઢી નાખ્યું, પણ જે લાગવાનું દહગનું એને જઈને લાગે. શ્રીજી મહારાજે એટલા માટે જ પ્રથમના 10મા વચનામૃતમાં કીધું કે જે કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણવો, અને કોઈએ કોઈ પાપ કર્યું હોય અને એનું પ્રાયશ્ચિત કરી લીધું હોય અને એને જે પાપી કે એને પણ કૃતજ્ઞ જાણવો, આવું કીધું. એટલે અક્ષરધામનો મુક્ત હોય, પ્રથમ તો મુમુક્ષુએ એવું જ રાખવું કે મારે આજ્ઞા લોપવી જ નથી, પહેલો તો એ જ નિર્ધાર રાખવો. પછીથી માની લો કોઈક કારણસર દેશકાળના પ્રધાનપણાએ કરીને, સંઘના પ્રધાનપણાએ કરીને, રજોગુણ તમોગુણના વેગે કરીને કંઈક આજ્ઞામાં ફેર પડે, તત્કાળ શાસ્ત્રને પૂછો. શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ કરવાની જો તાકાત હોય તો કરી લો, કોઈને કહેવું નથી. શાસ્ત્રમાં વાંચી જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરી લો, કોઈને કહેવાની જરૂર નથી. અને શાસ્ત્રમાં કીધું છે એ પ્રમાણે નથી થઈ શકે એમ, અથવા તો આપણે એટલા નિખાલસ છીએ કે આપણને એમ છે ભલે શાસ્ત્રમાં લખેલું મારાથી થાય પણ મારે કોઈ મોટા પુરુષ પાસે નિષ્કપટ થઈ જવું છે, તો મોટા પાસે નિષ્કપટ થઈ જાઓ, મોટા જે પ્રાયશ્ચિત આપે કરી લો. એ કરી લીધું એટલે ચોખ્ખો થઈ ગયો, શાસ્ત્ર આટલું જ કહે છે, આટલું જ કહે છે. પણ આજ્ઞામાં વર્તવું એવું તાન તો રાખવું જ જોઈએ, હેબિટ ના થઈ જવી જોઈએ, રોજ ઉઠીને આજ્ઞા લોપવાની હેબિટ ના થઈ જવી જોઈએ. ઘણી વખત શું થાય કે ઘણાય ભગવાનના ભક્તો મુમુક્ષુ તો હોય પણ શું થાય એને કે એક આજ્ઞા લોપે પછી ધીરે 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 હેબિટ થઈ જાય. ભગવાનની માળાને ભજન કરવાની હેબિટ રહે અને ભગવાનની આજ્ઞા લોપવાની પણ હેબિટ રહે, બેય હેબિટ હારે હાલે. ઓલું ભજન કરવાની, કથા સાંભળવાની બધી હેબિટ થઈ ગઈ છે અને પાછી રોજ જે આજ્ઞા લોપવાની હેબિટ થઈ ગઈ એ હેબિટે હાલે. ઘણાને વ્યસન હોય તો વ્યસનય કરતા રહે અને કથાએ સાંભળતા રહે, ડેલી કથા સાંભળી લેવાની પણ વ્યસન ચાલુ, વ્યસન ચાલુ, હેબિટ ના છૂટે. કેટલી કથાઓ સાંભળી હોય પણ ચા પીવાની આજે ન છૂટી હોય, જો આજે ના છૂટે. કેટલી વખત કથાઓ સાંભળી હોય તો એ હરિભગતના ઘરની અંદર જઈએ તો એ તમારે 50-100 પ્રકારના જે મસાલાની ડબ્બીઓ હોય એ ડબ્બીઓને જો અમે ચેક કરવા બેસીએ તો એની પાછળ કેટલાયમાં ધ્યાન ન રાખે તો ઓનિયન, ગાર્લિક અને હિંગનો પાવડર ભળેલો હોય એવા મસાલાઓ નીકળે. કેવી રીતે અમને ખબર પડે નીકળે? કારણ કે કોઈક વખત અમે કોઈ મસાલો મગાવ્યો હોય ને કે આ મસાલો લઈ આવજો, તો હરિભગત લઈ આવે અને અમે જોયું હોય કે આની અંદર તો આ છે, એમને ખબર જ નથી. એનો અર્થ કે એને ઘેર જરૂર પડતી હશે ત્યારે આમ જ ઉઠાવી લેતા હશે. અને કેટલી વખત એ રસોડાની અંદર તમારે 50-100 જાતની નાની નાની આવડી આવડી આમ ડબ્બીઓ ગોઠવેલી હોય ને એની પાછળ બરાબર ધ્યાન રાખીને વાંચેલું ના હોય તો આવું બધું આવી જ જતું હોય છે. આગ્રહપૂર્વક દરેક વસ્તુમાં ભગવાનની આજ્ઞા ખાવામાં, જોવામાં, સાંભળવામાં પાડીશું ને સુખ બહુ વર્તશે, બહુ વર્તશે. મૂર્તિના સુખના જેને ભોગતા થવું છે એને પહેલાં વચનની અંદર પોતાના જીવનનો ભોગ આપવો પડે. જે ભગવાનના વચનમાં પોતાનો ભોગ આપી શકે ને એ મૂર્તિનો ભોગતા થઈ શકે. જે પોતા ભગવાનના વચનનો ભોગ કરી જાય આખો, સમજાય છે, એક ભગવાનના વચન માટે પોતાના જીવનનો ભોગ આપી દે છે, બલિદાન આપે છે. અને એક ભગવાનના વચનોનો ભોગ કરી જાય છે આખો ઉપભોગ, ચારનો આમ મારે ને એમ બધાય વચન જતા રહે. અને પછી કે મૂર્તિનું સુખ ના, મહારાજે કહ્યું ભગવાનના ભક્તોને જેટલું દુઃખ આવે છે આજ્ઞા લોપવે કરીને આવે છે, જેટલું સુખ આવે છે ભગવાનની આજ્ઞા પાડવે કરીને આવે છે. આજ્ઞા પડે એટલે સુખ થાય. નારદજીને દુઃખ થયું, અરે ઋષ્યશૃંગ મુનિ, સૌબ્રી ઋષિ અને પર્વત મુનિ વગેરેની મતિ પર્વત જેવી અડગ હતી. આ બધા કેવા હતા? પર્વત જેવા અડગ, કોઈ રીતે ડગે નહીં એવા. તેમજ તેઓ બહુ બ્રહ્માના સમાન હતા છતાં પણ તેમના મન ફરી ગયા હતા. પર્વત જેવા હતા, બહુ અને બ્રહ્મા જેવા સમર્થ હતા તો પણ એના મન ફરી ગયા. કારણ એક જ છે, આજ્ઞા લોપી. ત્યાગી છે, ત્યાગીને ક્યારેય પણ પશુ પક્ષી આદિકનું પણ કોઈ મૈથુન જોવું જ નહીં, નિષેધ છે. સૌબ્રી ઋષિએ તપ તો કર્યું
હજાર વર્ષ સુધી યમુનાના ધરામાં ઊંડા ઘરીને, પણ માછલો ને માછલી એને રમતા જોયા, એ રમતા જોયા એમાંથી સૌભરીને સંકલ્પ થયો કે સારું આ બધું થઈ ગયું, ડાડું ધોળું થઈ ગયું, પણ આ તો રહી ગયું. અને ત્યાંથી નીકળીને માનધાતા રાજા પાસે ગયા અને કન્યાની માંગણી કરી, મને કન્યા દે. માનધાતાને થયું કે આ સૌભરીને જો હું કન્યા નહીં દઉં ને, એને ખબર હતી આને 50 કન્યાઓ છે, કન્યા શાળા હતી આખી, હવે જો આને કન્યા નહીં દઉં તો ચોક્કસ આ મને સાપ આપશે અને ઉપાધિ મોકશે. એટલે એને વચલો ઉપાય કર્યો, ઋષિમુનિ એક કામ કરો, તમારી યારે કઈ મારી કન્યા પરને મને જ કાંઈ ખબર નથી, પણ તમે જાઓ કન્યા શાળામાં, તમને જે પસંદ કરે એને મારે પરણાવી દેવી, જાઓ બસ. ઋષિ સમજી ગયા કે મારો ચેલો હોશિયાર તો છે, મારા હાથ નીચે ઘડેલો છે એટલે, પણ ઋષિ કાંઈ જાય એવા નહોતા. તપ મૂકી દીધું, કરી દો જુવાન તપના પ્રભાવથી. તપના પ્રભાવથી ખરેખરા જુવાનને રૂપવંતા થઈ ગયા સૌભરી. માનધાતાની 50 કન્યાઓની જે કન્યા શાળા હતી એમાં ગયા ને, તો 50-50 મોહ પામી ગઈ બધી. એના બાપાને કે મારે લગ્ન કરવું છે આની યારે, પેલા કે મારે કરવું છે, ઓલી કે મારે કરવું છે. ઋષિમુનિ કે સાંભળ માનધાતા, 50-50 સોંપી દે મને, 50-50 સોંપી દે, બધાને રાજી કરી દેવા છે. અને 50-50 કન્યાઓ અરે વર્યા યમુનાના કિનારા ઉપર જઈને 50 મેલો તપના પ્રભાવથી બનાવ્યા. શ્રીમદ ભાગવત કહે છે કેવો તપસ્વી ઋષિ, પોતાના તપનો ઉપયોગ તો જુઓ કેવો કર્યો. 50 મેલો રચ્યા ઝોપડીમાં નહીં, યમુનાના ધરામાં જિંદગી કાઢવાવાળો ઋષિ યમુનાના ધરા ઉપર 50 મેલો 50 માનધાતાની કન્યાઓ માટે બનાવે અને 50 કન્યાઓને વિષય ભોગ ભોગવીને 100-100 છોકરા, એક એક કન્યા દીઠ 5000 છોકરા, એનું આખ્યાન લખ્યું. એ પણ એ જે 5000 છોકરાનું બીજ રોપાયું ક્યાં, એ 50 કન્યાનું બીજ રોપાયું ક્યાં, પાણીમાં રમતો માછલો ને માછલી એ જોતાની સાથે બીજ રોપાઈ ગયું. અવ્યક્ત વાસના હૃદયમાં પડેલી હતી. ગોપાળન સ્વામીએ કીધું મુમુક્ષુ માત્રે, પોતાની વ્યક્ત વાસનાને તો બધાય ઓળખે છે. હજુ તો આપણે સાધન દશામાં છીએ ને, એટલે વ્યક્ત વાસનાઓ હોય. વ્યક્ત એટલે દેખી શકાય, આપણને બધી વાસનાઓ દેખી શકાય કે આ ખાવાની છે, આ જોવાની છે, આ સાંભળવાની છે, આ સ્પર્શ, બધી દેખાય. પણ અવ્યક્ત વાસના, એ વ્યક્ત વાસનાઓ ટળી જાય, એનાથી કંઈક ઉપર ઉઠીએ ને, પછી અવ્યક્ત વાસનાનું કુંડાળું ચાલુ થાય. જે દેખાય નહીં પણ સમય આવે ને પ્રગટ થઈ જાય એને અવ્યક્ત કહેવાય. આમ ના દેખાતી હોય, આમ બહુ સરસ હોય બધું, કોઈ દિવસ કાંઈ નહીં, પણ ક્યારેક એવો સમય આવે અને ઊભી થઈ ગઈ એને અવ્યક્ત વાસના કહેવાય. અને એવી વાસના એ આજ્ઞા લોપવાના કારણે ઊભી થાય. જો વચનમાં વર્તે ને તો વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, શ્રીજી મહારાજ એને ચોખ્ખો કરી દે. મહારાજ કે તમે અમારા છો, મધ્યનું 45મું, તમે અમારા છો તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. હવ ને આમ બસ ત્રણ દેહથી પર થઈને ચૈતન્ય વિશે મૂર્તિ ધારો એવા અમારે તમને કરવા છે. આવો મહારાજનો પોતાનો નિર્ધાર છે, ભગવાને પોતે નક્કી કરેલું છે. આ તો કોઈ દી ખોટું ના હોય. મહારાજે એવું નથી કીધું એમાં કે જેને 100 જન્મની મહેનત હોય ને એને મારે આ જન્મે તલ માત્ર કસર રહેવા દેવી નથી, એવું ના કીધું. મહારાજે એવું ના કીધું કે જે 1000 કે કરોડ જન્મથી મહેનત કરતો હોય ને એની તલ માત્ર. મહારાજ કે તમે અમારા છો, બસ તમે 1000 જન્મથી મહેનત કરતા હો, કરોડ જન્મથી મહેનત કરતા હો, કે આ જન્મે જ અમારા યોગમાં આવ્યા હો, મહારાજ કે અમારે એની યારે કોઈ લેણી દેણી નથી. અમારો નિર્ધાર છે, તમે અમારા આશ્રિત થયા, અમારે તમારા તલ માત્ર કસર રહેવા દેવી નથી. મહારાજ કે જીવ હવે તું બોલ તારો નિર્ધાર કેવો છે. ભગવાન હવે આપણને પૂછે છે, હે જીવાત્મા મારો નિર્ધાર તો છે કે તારી કસર નથી રહેવા દેવી, પણ તારો નિર્ધાર કેવો છે, તારે કસર રાખવી છે કે ટાળવી છે. ટાળવી છે તો તારી તૈયારી કેટલી છે, તારી તૈયારી કેટલી છે ટાળવા માટે. આમ ભગવાન આપણને પૂછે. અને ભગવાનનો જેવો ઈશક છે ટાળવાનો, આપણી કસર ટાળવાનો, એવો ને એવો આપણો હોય ને તો તો ઓહો ચપટીમાં કામ પૂરું કરી દે આપણું, ચપટીમાં, 1 સેકન્ડના લાખમાં ભાગમાં આપણું કામ પૂરું કરી દે. પણ થાય છે એવું, ભગવાનનો નિર્ધાર સોલિડ છે,
ભગવાનને મળેલા મોટા પુરુષોનો નિર્ધાર પણ સોલિડ છે કે આ આત્માને મારે મહારાજને પમાડી દેવો છે. પણ આપણો નિર્ધાર એવો સોલિડ થતો નથી, એટલો મજબૂત થતો નથી કે બસ છેલ્લો જન્મ, છેલ્લો જન્મ અને છેલ્લા શ્વાસ પહેલાં મૂર્તિ. આવો નિર્ધાર આપણો પાક્કો થતો નથી, પાક્કો થતો નથી એટલે આ બાજુના બે નિર્ધાર કરેલા કાચા પડે છે. આપણો નિર્ધાર પાક્કો થાય તો એ તો પાક્કા જ છે, ખેંચી જ લેશે, વાર નહીં લાગે. અહીં આગળ લખ્યું, સૌપ્રી ઋષિ જેવા પર્વત જેવા અળગ હતા તો પણ એના મન ફરી ગયા. અરે ચ્યવન ઋષિ સુકન્યાને દેખીને અને ચંદ્રમા તારાને દેખીને ચલિત થઈ ગયા હતા. બોલો, બધાની કથાઓ બહુ વખત આપણે સાંભળેલી છે. આ ચ્યવન ઋષિના માથે તો રાફડો થઈ ગયો, તો રાફડો. સરિયાતી રાજાની કન્યા સુકન્યા રમતી રમતી ગઈ, ઋષિને રાફડો થઈને ઉપર ઝાડવા ઉગી ગયા ને માળા માળા થઈ ગયેલા પક્ષીઓના માળા, અને આખો રાફડો, બે આંખો જ ખાલી આમ આમ દેખાય. ઓલી છોકરીએ છે ને હળી લઈ અને બે આંખોમાં ખોસીને લોહી નીકળ્યું, ગભરાઈ ગઈ. ઋષિ સમાધિમાં હતા, સમાધિ ઉતરી ગઈ અને ઋષિને સરિયાતી રાજાને ખબર પડી કે આવું થયું. ઋષિએ સંકલ્પ કર્યો, બધાના ઝાડા પેશાબ બંધ થઈ ગયા, જંગલમાં બધાએ હલવાના હારા, કોઈને ઝાડા પેશાબ જ ના થાય એટલે ખબર પડી ભાઈ શું થયું. તો કે આ દીકરીથી આવું થઈ ગયું છે. સરિયાતી રાજા જઈ ચ્યવન ઋષિને દંડવટ કરીને માફી માગે. ઋષિમુનિ માફ કરો, મારી કન્યા બહુ નાની છે, 16 વર્ષની છોકરી છે, હજુ કિશોર અવસ્થા છે, એને ન ખબર પડી કે તમે છો. ઋષિ કે ચાલે જ નહીં, જેને આ કર્યું છે એને મારી સામે લાવો, એને માફી માગવી પડે. કન્યાને સુકન્યાને સામે લાવવામાં આવી. ઓહો, રાફડો થઈ ગયેલો ઋષિ, તપના પ્રભાવથી જુવાન થયો. અને ઋષિએ 16 વર્ષની કન્યાને જોઈ, એની દીકરી, એની દીકરીની દીકરીની દીકરી કોને, એટલી નાની ઉંમરની દીકરી. આ તો કરો, આ તો કેટલા હજારો 96,000 વર્ષથી તપ કરવાવાળો ઋષિ, 96,000 વર્ષથી તપ કરવાવાળો ઋષિ, એની માટે 16 વર્ષની કન્યા એ કેવડી થઈ મને કહો. એની 10-25 પેઢી કાઢે ત્યારે છોકરી થાય. એટલી નાની દીકરીને જોઈને ઋષિ કે મને આની આરે વર તું વરાવી દે તો ઝાડા પેશાબ છૂટે. ઓલો સરિયાતી કે હું કહો છો ઋષિ મુનિ, તમારે કેટલા વર, આ મારી નાની દીકરી, ઝાડા પેશાબ જો છૂટા કરવા હોય તો આ થવું પડે, બાકી નહીં થાય. સરિયાતી રાજાને સંકલ્પ કરીને દીકરી દેવી પડી અને ત્યારે ઝાડા પેશાબ છૂટા થયા. ગુણાતીતાનંદ સ્વામી કે આખા બ્રહ્માંડના ઝાડા પેશાબ બંધ કરવાવાળાના ઝાડા પેશાબ માયા આગળ છૂટી ગયા. ચ્યવન ઋષિએ આખા બ્રહ્માંડના ઝાડા પેશાબ બંધ કર્યા પણ એના છૂટી ગયા એક છોકરીને જોઈને. આવી દશા થઈ. આ મોટા સંતોના શબ્દો. ભગવાન સ્વામિનારાયણને ત્યાં તો મહારાજ એવા પરમહંસો લાવ્યા, એવા પરમહંસો લાવ્યા, છતાં પણ મહારાજ અમને અને તમને બંનેને ચેતવે છે, આજ્ઞા 12 પગ ના મૂકવો. આજ્ઞા 12 પગ મુકાડવા માટેની મોહબત પણ ના કરવી. ક્યારેય પણ ગ્રહસ્થ આશ્રમમાં રહેલા ભક્તોએ પણ ક્યારેય ત્યાગીને આજ્ઞા 12 પગ મૂકવા માટેની કોઈ મોહબત ના રાખવી. ક્યારેય પણ એવા એવી કોઈ પ્રકારની ક્યારેય પણ એવી આશા ન રાખવી કે ત્યાગી આટલા ધર્મમાંથી બહાર નીકળે અને અમને સુખ આપે કે અમને આમ કરે એવી તમારે આશા ન રાખવી અમારી પાસે, અને અમારે પણ તમારી પાસે ધર્મથી બહાર જઈને કોઈ આશા ન રાખવી જોઈએ. ધર્મમાં અમે હોઈએ, ધર્મમાં તમે હો, એમાં જ આપણું હિત છે, એમાં જ હિત છે. ગુરુજી વારે વારે કહે છે, ધર્મની દિવાલો જ્યાં સુધી મજબૂત છે ત્યાં સુધી કલ્યાણ મજબૂત છે. માટે ધર્મની દિવાલ ક્યારેય પણ આપણાથી કોઈ છિદ્ર ન પડે એનું ધ્યાન મુમુક્ષુ માત્રએ ત્યાગી ગૃહી મારે તમારે બધાએ રાખવું જોઈએ. ઇન્દ્ર અહલ્યામાં ભ્રષ્ટ થયા તો તેના શરીરમાં 1000 ભગ થયા. ઇન્દ્ર અહલ્યાજીમાં મોહ પામ્યા ને ગૌતમ ઋષિએ સાપ ફટકાર્યો, યોની લુબ્ધ જા તારા શરીરની અંદર દુર્ગંધવાળી રુધિર, દુર્ગંધવાળું રુધિર સ્રવે એવી 1000 યોનિઓ તારા શરીરમાં. સ્ત્રીની 1000 યોની ઇન્દ્રના શરીરમાં થઈ અને એની અંદરથી દુર્ગંધવાળું રુધિર નીકળે, આટલી ભૂંડી દશા ઇન્દ્રની થઈ ગઈ સ્વર્ગના. અહલ્યાજીની અંદર આસક્ત થયા તો
નહુસ રાજા ઇન્દ્રાણીમાં લલચાયો તો અધોગતિને પામીને સર્પ થયા, અજગર થવું પડ્યું. અનંત પ્રકારના જે દુઃખો કહેવાય છે એ બધા વિષય ભોગમાં ભરાઈને રહ્યા છે. દુઃખ અનંત કહાવત જેતા, વિષય ભોગ મે ભરે હે તેતા, વિષય મે અધર્મ ભરે અનંતા, વિષય મે અધર્મ ભરે અનંતા, ગણત ગણત ન પાર લહંતા, ગણત ગણત ન પાર લહંતા. અનંત પ્રકારના જે દુઃખો કહેવાય છે બધા વિષય ભોગમાં ભરાઈને રહ્યા છે. વિષયમાં અધર્મ પણ અનંત રીતે ભરાયો છે. દુઃખો ક્યાં છે? વિષયમાં. અધર્મ ક્યાં છે? વિષયમાં. વિષય ભોગવવાની ઈચ્છા, પાંચ વિષય વિના ભગવાનના ભગત નહીં ના ચાલે ને. મોટા મુખ તહીં શરીર ધારણ કરે તો પંચ વિષય વિના ના ચાલે. પરંતુ વિષય ભગવાન સંબંધી અને ભગવાનની બાંધેલી મર્યાદામાં રહીને ભોગવવા, ભગવાન સંબંધી અને ભગવાનની મર્યાદામાં રહીને. ભગવાન માટે બહુ સરસ મજાનો અન્નકૂટ તમે બનાવીને લાવ્યા હો, મહારાજની આગળ બધું અન્નકૂટ ધરાવાય, ભગવાન સંબંધી થઈ ગયું, પરંતુ એ અમારાથી ન જમાય. કારણ કે ભગવાનની મર્યાદા બહારનું થાય છે, તમારું બનાવેલું છે એટલે ન આલે. ભગવાન સંબંધી થયું પણ ભગવાનની મર્યાદાવાળું ન થયું, એટલે ભગવાન સંબંધી પણ હોવું જોઈએ અને ભગવાનની મર્યાદામાં પણ હોવું જોઈએ. એવા જે પંચ વિષય એ ક્યારેય પણ બંધન કરતા નહીં થાય, ભગવાન સંબંધી અને ભગવાનની મર્યાદામાં વિવેકે સહિત. ત્રણ વસ્તુ પંચ વિષયની અંદર લગાડવું, ભગવાન સંબંધી, ભગવાનની મર્યાદાએ યુક્ત અને વિવેક કે યુક્ત. આ ત્રણ લાગી જાય એ પંચ વિષય ક્યારેય બંધન કરતા ન થાય. વિવેક પણ જોઈએ, વિવેક પણ. ભગવાન સંબંધી હોય ને ભગવાનની મર્યાદામાં હોય છતાં પણ આડેધડ ન ભોગવાય, વિવેક જોઈએ. આટલું જો રાખે તો એને ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં વિઘન ન થાય. અનંત પ્રકારના જે દુઃખો કહેવાય બધા એમાં આવીને ભરાય છે, તેમાં ગંતા ગંતા પાર આવતો નથી. તોપાદિક અનંત હથિયારો છે, તેનો ગંતા પાર આવતો નથી. તે બધાનો મનુષ્ય વિષય ભોગની પ્રાપ્તિ માટે ઉપયોગ કરીને મરી જાય તો પણ તે એકેય હથિયાર કામમાં આવતા નથી. આ મોટી મોટી તોપો, મોટી મોટી બંદૂકો શાના માટે રાખવાની? આ મોટી મોટી આર્મીઓ શાના માટે રાખવાની? જાજા ભાગના શસ્ત્રોનો ઉપયોગ આ વિષયોને ભોગવવા માટે અને વિષયોને મેળવવા માટે જ છે. ઓલાને થાય ઓલા દેશમાં બહુ વિષયો છે હું મેળવી લઉં, ઓલાને થાય હું મેળવી લઉં. પંચ વિષય, પાંચ વિષયોની પાછળ જ આખી દુનિયા દોડે છે. બ્રહ્માથી માંડીને કીટ સુધીના જીવાત્માઓ પાંચ માટે જ ઝઘડે છે, પાંચ માટે જ હથિયારોની જરૂર પડે છે. જેને આ પાંચ તુચ્છ જોઈએ, તુચ્છ આવું બસ આમ ચલાવવા પૂરતા જોઈએ, એને કોઈ યારે લડવા ના જવું પડે તોપ લઈને. જેટલા મોટા મોટા ઝઘડાઓ થયા આ પૃથ્વી પર એ સ્ત્રી માટે જ થયા, ધન માટે થયા. અને આ બંને એવા છે વિષયોની ઉત્પત્તિ આ બેમાં જ રહેલી છે. ધન આવે એટલે પાંચે પાંચ વિષય આવે, કોઈ વિષય બાકી ના રહે, એની માટે ઝઘડા છે. શ્રીજી મહારાજે એમાંથી ભગવાનના પોતાના ત્યાગીને ઘણા દૂર રાખ્યા, એટલા માટે જ કે સુખ અને શાંતિવાળા રહેને પોતાના યોગમાં આવેલાને શાંતિ આપી શકે. તેમ બધા વિષય ભોગ તો ભોગવે છે પણ તેનો પાર આવતો નથી. મરે ત્યાં સુધીમાં પણ કાંઈ તેનું પ્રયોજન સરતું નથી. એક કોઈક રાજા થયો આ પૃથ્વી પર, ચીનમાં કે ક્યાંક, એને એવો સંકલ્પ કરેલો કે આ પૃથ્વી પરની દરેક આઈટમ મારે ખાવી છે, કોઈ આઈટમ બાકી ના રહેવી જોઈએ. બધા જેટલી જાતિમાં જેટલા દેશોમાં જ્યાં જ્યાં મળે ત્યાંની રોજ નવી જ આઈટમ જમવાની એને, બધી જ. હવે ખાલી આપણે ઇન્ડિયાની જ ભેગી કરો તમે તો કેવડી બધી થાય, પ્રાંત પ્રાંતની ને ગામ ગામની ને વ્યક્તિ વ્યક્તિની ભેગી કરો તો કેવડી બધી થાય. કોઈ દિવસ એને જિંદગીની અંદર એકની એક વસ્તુ ફરી ખાધી નહીં આવો શોખીન. તોય મર્યો ને ત્યારે હજુ લિસ્ટ બાકી હતું, મર્યો ત્યારે લિસ્ટ બાકી હતું. વિષયોને ગમે એટલા ભોગવવામાં આવે ક્યારેય પણ એ તૃપ્તિ થવાની નથી, નિષ્પ્રયોજન છે.
રાત દિવસ મોહરૂપી મદિરાનું પાન કરીને મનુષ્ય પોતાનું ભાન પણ ભૂલી જાય છે. જે સંતો મોહને તજાવે છે તે સંતોની સાથે જ વિષય જીવ અતિશય શત્રુતા બાંધે છે. સંતો શું કરે? વિષયથી દૂર કરે. હવે જીવને ગમે નહીં, વિષયનું ખંડન કરે, જીવને ગમે નહીં, આજ્ઞા પાડવાનું કે જીવને ગમે નહીં, એટલે વેર કોની આરે થાય? સાધુ આરે થાય. એક બાપા દુઃખી, બહુ દુઃખી, બહુ દુઃખી કે છોકરા અક્ષરાનંદ સ્વામીને સંતો નીકળ્યા. તે બાપા રોતા હતા. કેમ રોવો છો બાપા? અરે જવા દો કે વહુઓ નથી યારીને, છોકરા નથી યારીને, ખાવા નથી દેતા ને બહુ દુઃખ છે ને આ છે. સ્વામી કે એવા છોકરાએ તો છોડી દેવાના, એની ભેગા શું રહેવાનું? હાલો અમારી ભેગા, અમારે ભેગા હાલો મંદિરે, તમને સારામાં સારું જમવાનું દેશું ને રાખશું. તો એટલે બાપા શું કે ખબર છે? હાલતા થાવ હાલતા થાવ કે છોકરા હોય તો મારે, છોકરા છે તો મારા છે, તમારા છે કે છોકરા હોય તો મારે. સ્વામી કે ભલે. ત્યારે સાધુ કે છે કે અમે સારામાં સારું જમવાનું દેશું ને સેવા કરશું, હાલો. છોકરાનો માર ખાવા રહી શકે પણ સાધુ ભેગા રહી શકે નહીં. એ વિષય, વિષય ભોગ સાધુને શત્રુ જેવા માની લીધા. વિષય જીવ સંતોમાં અપાર દોષ પરઠે છે. વિષય જીવ હોય ને એને સાધુમાં બહુ દોષ દેખાય, બહુ દોષ દેખાય. એને એમ લાગે આ લોકો હારા ભોગવતાય નથી ને ભોગવવા દેતાય નથી, ખાતાય નથી ને ખાવા દેતાય નથી. મારો ભાઈબંધ કેટલો હારો હતો, પહેલાં મારી ભેગા ફરતો હતો, મારી ભેગા બધું જ કરતો હતો, પણ જ્યારથી આ સાધુઓ મળ્યા ને ત્યારથી આખો એનો રંગ બદલી નાખ્યો છે. એમ જાણીને વિષયી જીવ તો સાધુને છે ને શત્રુ જેવા જ માને છે, અને એને અપાર દોષો સાધુમાં દેખાય. અને એક વાત પણ નક્કી છે કે જેને અપાર દોષો સાધુમાં દેખાવાના ચાલુ થાય, જેને અપાર દોષો ભગવાનના ભગવદીય ભક્તોમાં દેખાવાના ચાલુ થાય, એટલે વિષયો છે ને એ વરસાદની જેમ તૂટી પડે. હા, વિષયો વરસાદની જેમ તૂટી પડે. ભગવાનના સંતોને, ભગવાનના ભગવદીય ભક્તોનો જેના હૃદયની અંદર આમ ગુણ વર્તતો હોય ને, ઓહો ઓહો ઓહો, વિષયો છે ને એને ફીકા લાગે, વિષયો ફીકા લાગે. મેં ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે વિષયોમાંથી ફિક્કું થવા માટે, વિષયો આમ છોડી દેવાથી વિષયોમાંથી ફિક્કા નથી થવાતું, પણ ભગવાન મળ્યા, આવા મોટા મહારાજ મળ્યા, આવા મોટા સાધુ મળ્યા, આવા મોટા ભગવાનના ભક્તો મળ્યા, એના અહો અહો પણાથી વિષયનું તૂચપણું થાય છે. ઘણી વખત આપણને રીત ખબર ના હોય ને તો ઘણી વખત આપણને થાય કે આ કેમ તૂચ થતું નથી, પણ એનું અહો અહો સહજ વસ્તુ છે કે આપણા હાથમાં એક હાથની અંદર ઘીનો લોટો હોય ને એક હાથની અંદર પાણીનો લોટો હોય, આપણને દોડવાનું કીધું હોય તો કયો લોટો પકડી રાખીએ? એક લોટો પડી જાય એવો હોય તો કયો હાથમાંથી છટકે? ગમે એટલી ઓછી બુદ્ધિ હોય આપણી, ગમે એટલી ઓછી બુદ્ધિ હોય ને તોય એ ઘીનો જ પકડી રાખે, પાણીનો લોટો ઢોળી દે કે તો નળમાં આવવાનું જ છે. એમ જેને મહિમારૂપી ઘીનો લોટો ભરી રાખ્યો હોય ને, બાકીના બધા લોટા ભલે ઢોળાઈ જતા, પણ આ મહારાજ મળ્યા, આવા સર્વોપરી મહારાજ, આવા સર્વોપરી સાધુ, આવા સર્વોપરી શાસ્ત્રો, આવી સર્વોપરી મૂર્તિ, આવા સર્વોપરી ભગવાનના ભક્તો મળ્યા, આવું જેને રે, આ લોટો જેને ના ઢોળાય, એને પંચ વિષય તો આમ તુચ્છ થઈ જાય. કારણ કે એને મહિમા એવો જાણ્યો છે કે આવા મોટા મળ્યા, આનો સ્વાદ એટલો બધો આવે છે કે ઓલો સ્વાદ જે પંચ વિષયનો છે એને એને એ સ્વાદ લીધો કે ના લીધો ખબર જ ના પડે, ખબર જ ના પડે. અરે એક જીવ ખાલી ક્રિકેટ જોવા માટે મસ્ત થઈ ગયો હોય, ઇન્ડિયા અને પાકિસ્તાનની ક્રિકેટ હાલતી હોય અને વ્યક્તિ જ્યારે જોવાની અંદર મસ્ત બની ગયો હોય, એમાં પણ ઇન્ડિયાવાળો હોય ને ઇન્ડિયાવાળા બરાબર ખેલાડીઓ ખેલ કરતા હોય ને રમતા હોય ને બરાબર રન મારતા હોય ને, તો અહીંયા આગળ ખાતો એ શું ખાય છે એનું એને ભાન ના હોય. એને સહેજ મીઠું વધી જાય ઘટી જાય તો જે આમ બરાબર જે આમ આંખો લાલ ચોળ થઈ જતી હોય ને, એને તમે ખારું આપી દો ને તો એને શું હોય ખબર? લાવ લાવ વહેલું જમીન મૂકો, બાજુ પર જોવું છે મારે, જો પેલો કેટલો સરસ રન કરે છે, કેટલું સરસ બેટિંગ કરે છે. એક ક્રિકેટના રસમાં વ્યક્તિને ખાવાનો રસ ઉડી જાય છે. એક સંગીત કલાકાર સંગીતની પ્રેક્ટિસ કરતો હોય, તમે જ્યાં મોટા મોટા કલાકારો હોય છે એને નજીકથી ક્યારેક જોયા હોય તો ખબર પડે, એ લોકો પ્રેક્ટિસ કરતા હોય તો બાજુમાં ફોનની રિંગો વાગે ને એને ખબર ના હોય, એટલા તન્મય થઈને કરતા હોય.
એક એને શબ્દના રસની અંદર અને એના સંગીત વાદ્યની અંદર એને જે રસ પડ્યો છે એમાં એને બીજો બધો જ રસ ફીકો થઈ જાય, ખાવાનું પણ ન યાદ આવે, પાણી પીવાનું પણ યાદ ન આવે. તો જેને ભગવાનનો મહિમા સમજાય એવા મોટા છો મહારાજ જીવન જાણું છું, તે મળ્યા છો મને આજ જીવન જાણું છું, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતારના અવતારી જીવન જાણું છું. એવા અવતારના અવતારી મને મળ્યા, આવો જેને રસ આવ્યો હોય, જેને ભગવાનના મોટા સાધુ એ જે દિવસથી મળ્યા તે દિવસથી આજ દિવસ સુધીમાં એના જીવનમાં અનંત આશ્ચર્યો સર્જાયા હોય, આજે ભગવાનના મોટા સાધુ મળ્યા એના થકી પોતાના જીવનના પરિવર્તનો થયા હોય, જેને જોયું હોય કે આ સાધુ મળતા પહેલાં હું આવો હતો, આ સાધુ મળ્યા પછી હું આવો થયો, આ સાધુ મળતા પહેલાં મારા વિચારો આવા હતા, આ સાધુ મળ્યા પછી મારા વિચારો આજે આવા થયા, આ સાધુ મળતા પહેલાં મારું વાંચન ભજન અને પૂજા પાઠ આવા હતા, આ મળ્યા પછી આવા થયા. આ સમાની જે વાત અચરજકારી છે તે દીઠી મે સાક્ષાત અચરજકારી છે, પોતે જ દીઠી. આ સમાની વાત પોતે જ દીઠી અચરજકારી, પોતે જ દીઠી. આ ભગવાનના ભક્તો જે દી નહોતા મળ્યા તે દી મારો સત્સંગનો રંગ કેવો હતો, અને આજ આવા ભગવાનના ભક્તો ભેગા આવીને બેસું છું એનો રંગ શું છે. આ સમાની વાત અચરજકારી, દીઠી મે સાક્ષાત, અને પછી એનો જે રસ આવે એ રસ આ જગતના પંચ વિષય જગત એટલે ત્યાં સુધી કીટથી માંડી બ્રહ્માથી માંડી બ્રહ્માથી ઉપરની ઈશ્વર સૃષ્ટિથી માંડી અક્ષરધામના તખત સુધી પ્રકૃતિ પુરુષના એન્ડ સુધીના તમામ વિષયો, બ્રહ્માની સૃષ્ટિ સુધી પંચ વિષયની આસક્તિયુક્ત વિષયો છે, બ્રહ્માની સૃષ્ટિથી ઉપર પ્રકૃતિ પુરુષ સુધી ઐશ્વર્ય સંબંધી રાગ સંબંધી, ઐશ્વર્ય સંબંધી રાગ, વર્ચસ્વ સંબંધી રાગ, એ રાગ સંબંધી જે વિષયનું સુખ એમાંથી પણ તુચ્છપણું થઈ જાય. અને કેવળ એમ થાય, મહારાજે જે પંચાળાના પહેલામાં કીધું કે જ્યારે એ સુખનો વિચાર કરીએ છીએ ત્યારે એમ થાય છે આ દેહને મૂકીને સુખને ક્યારે પામીએ, જ્યારે સુખનો વિચાર કરીએ છીએ, અક્ષરધામના મુક્તોની સભાનો વિચાર કરીએ છીએ, જ્યારે તેજને વિશે રહેલી મૂર્તિનો વિચાર કરીએ છીએ, જ્યારે ચિદાકાશને મધ્ય રહેલી મૂર્તિનો વિચાર કરીએ છીએ, ત્યારે મહારાજ કે એક જ વિચાર આવે છે ક્યારે સુખને પામીએ. એવો જે વિચાર એ પંચ વિષયના તો ભૂકા બોલાવી દે, ભૂકા બોલાવી દે. ત્યાગ કરવાથી પંચ વિષયો સંપૂર્ણ નથી છૂટી જતા, એ તો પ્રાથમિક ધોરણ છે, ત્યાગ કરવો જ જોઈએ. મમુક્ષુ માત્ર એ વિષયોને ત્યાગ કરતા શીખવું જ જોઈએ, પરંતુ એનું મૂળ છે એને સૂકવવા માટેનો વિચાર મહિમાનો વિચાર, મહિમાનો વિચાર, આત્મ આત્મવિચાર, આત્મનિષ્ઠાનો વિચાર. હું કોણ છું? આત્મા છું. પરમાત્માને પામવા માટે નીકળેલો એક મુસાફર આત્મા છું. પરમાત્માને મળી જવું એ જ મારું લક્ષ્ય છે. આવું બાંધીને જે નીકળે ને આ બધું તુચ્છ થઈ જાય. અને આવું આપણે જે દી તે દી કરવું જ પડશે. મહારાજ કે જીવ છે તે સાધુવારે શત્રુતા બાંધે, કારણ કે વિષય થઈ ગયો હોય એટલે તેને બધા જ સંતો પોતા જેવા લાગે. એને દેહદર્શી દેખે, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. એને કેવું લાગે? આ બધાય મારા જેવા જ છે. અખ્તર ડાયાનો તો કોઈ પાર નથી આ સત્સંગમાં. બહુ વર્ષો પહેલાં એક વ્યક્તિનો યોગ થયેલો. મને કે અમે બધાય, તમે બધા કહો કે અમે પરોપકાર કરીએ, સાધુ બધો પરોપકાર, કે તમે બધા આ ગરીબના વિદ્યાર્થીઓને ભણાવો કે સદાવ્રત ચલાવો ને આ બધાથી તમે એમ કહો કે અમે પરોપકાર કરીએ. તે ભાઈ મને કે હું કંઈ મારા માટે કરું છું? કે હું મારા છોકરાના છોકરા માટે જ કરું છું ને, હું મારા માટે કરતો જ નથી કે આ બધી મહેનત કરું છું અને આટલા બધા પૈસા ભેગા જે કંઈ થાય છે તો મારે તો કંઈ લઈ ન જવા, મને ખબર જ છે હું નથી લઈ જવાનો, મારા છોકરાના છોકરા પાસે જ રહેવાના છે, તો અમે પરોપકાર જ કરીએ છે ને. બોલો કેટલી સરસ સમજણ. મેં કીધું, દાદા કાકા
એવું નહીં છોકરાના છોકરા માટે કરો એને પરોપકાર ના કહેવાય, બાજુવાળાના છોકરા માટે કરો ને એને પરોપકાર કહેવાય. જ્યાં આગળ થોરિયાના ઝાડના મૂળ ચોટેલા હોય દેહના સંબંધીમાં એ પરોપકાર નથી, એ તો આસક્તિ છે. આસક્તિ છે જેની સાથે તમારે લોહીનો સંબંધ નથી. એવા કેટલાય ફૂટપાથ પર હૂતા છે કપડાં વિનાના, કેટલાય ભૂખ્યા સૂઈ જાય છે, કેટલાય પૈસાના વાટે નથી ભણી શકતા, કેટલી કન્યાઓ રૂપિયાના વાટે નથી પરની શકતી, એને જઈને આપો ને એને પરોપકાર કહેવાય. દીકરાના દીકરા માટે ભેગું કરવું એ પરોપકાર ના કહેવાય. આ કોઈ શાસ્ત્ર વ્યાખ્યા કરવું જોઈએ ને, પણ કે એવું થોડું પણ હું તો મારા માટે જ કરતો જ નથી, મને જ ખબર જ છે કે મારી જોડે આવવાનું નથી, તો પછી મારો પરોપકાર હું તો આને જ ગણું છું. મેં કીધું તમે જે ગણો એ, પણ શાસ્ત્ર ગણવું જોઈએ ને. આપણી માન્યતા જ બધી હોય, પણ શાસ્ત્ર કહેવું જોઈએ ને કે આ પરોપકાર છે. પછી પાછો બીજો વિચાર આપ્યો મને કે અમે બધા આ ધંધા નવા નવા કરીએ, બરાબર, તો અમે ધંધા કરીએ ને તમે મોટા મોટા મંદિર કરો, ગુરુકુલ કરો, સંસ્થા કરો, તો બધું હરખું જ છે ને, કે અમે આની અંદર મંડ્યા હોઈએ તમે આ કરો. મેં કીધું તમારે ત્યાં કલ્યાણ કેટલાના થાય, તમારે ત્યાં સ્વામિનારાયણ કેટલા ભજે, તમારે ત્યાં વિષય ખંડનની વાત કેટલી થાય, તમારે ત્યાં અંતર્વૃત્તિવાળો કોણ થાય, તમારે ત્યાં આવેલા હૃદયમાં શાંતિ કોને થાય, તમારા નાખેલા જે મોટા મોટા જે તમારી પીઠ કહેવાતી હોય એ પીઠની અંદર શાંતિ કોને થાય. અને અમારે તો નાના ઝૂંપડા બાંધેલા હોય ને, તૃણની ઝૂંપડી હોય ને, ફાટેલ તૂટેલ ગોદડી હોય ને, ત્યાં પણ ગમે એવો જીવ આવે ને એના હૃદયમાં શાંતિ થાય. ભાઈ અહીંના ઝૂંપડા પણ તમારા મેલ સામે ના હાલે, પણ જીવને જ્યારે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હોય, અથવા તો જીવને જ્યારે શાસ્ત્રની વાત જ ન મનાય, પોતાનું જ જ્યારે પોતે માનેલો ધર્મ કરી દે, ત્યારે એને ભગવાનના સંતો પણ શત્રુ સમાન લાગે. એમ કે છે અહીં બધા જ સંતો પોતાના જેવા લાગે, શત્રુ સમાન તો લાગે, પણ એને શું લાગે, આય મારા જેવા જ, મારા જેવા જ છે. અને વિમુખ વિષયી જીવ જન્મ મરણ જમપુરીના દુઃખનો અંતરમાં ક્યારેય વિચાર પણ કરતો નથી. લખ 84ના દુઃખનો કોઈ પાર નથી. વિષયી જીવ તેનો લેશ માત્ર પણ વિચાર કરતો નથી. વિષયી મનુષ્ય સુખને દુઃખના રૂપમાં અને દુઃખને સુખના રૂપમાં દેખે છે. વિષયી કેવો હોય? સુખને દુઃખના રૂપમાં જોવે અને દુઃખને સુખના રૂપમાં જોવે. આનું નામ જ વિષયી છે. આખા જગતની આવી જ સમજણ છે. તે સંતની વાતને ક્યાંથી માને? આખું જગત આવું છે, સાધુની વાત મનાય જ ક્યાંથી? સબ જગ કી મતી હે એસી, સંત કી બાત માને સો કેસી, તોહુ સંત પરમ કૃપાલા, તોહુ સંત પરમ કૃપાલા, તાકો હિત ઇચ્છત દયાલા, તાકો હિત ઇચ્છત દયાલા. એક વાન હતું, વાનની અંદર 30 માણસો બેસી શકે. એ વાન આ કિનારેથી સામે કાંઠે જતું હતું. 30 વ્યક્તિઓને બેસવાની એમાં કેપેસિટી હતી. પણ એ વાનની અંદર એક રૂપવંતી સ્ત્રી આવીને બેઠી, બહુ રૂપવંતી. તે વાનવાળાના ઘરાક વધી ગયા. એક જ સ્ત્રી આખા વાનમાં બેઠી, પણ વાનવાળાના ઘરાક એટલા બધા વધી ગયા, બધાને થયું કે આ રૂપ જોવા જેવું છે. તે 30ની જગ્યાએ 60 પેસેન્જરો તૈયાર થયા, ડબલ ભાડું આપીને. હલો વાનવાળો કે મારી કેપેસિટી 30ની છે, ઓલા કે નહીં 5ના 10 લેજે, પણ જવું છે તારા જ વાનમાં. પેલો કે 10ના 15 લેજે, પણ જવું છે તારા જ વાનમાં. 60 જણા વાનમાં ચડ્યા. કોક મહાત્માએ કીધું ભાઈ રહેવા દો, આ 30ની કેપેસિટી બીજા વાનમાં જાઓ. તો કે નહીં આમાં જ દુઃખ છે, પણ દેખાય છે શું? સુખ. વાન ચાલ્યું, એક ગાઉ ગયું, અને જે મોજો આવ્યો, ઊંધું વળી ગયું. હાઈટે હાઈટ ને ઓલું રૂપનું જે પૂતળું હતું ને, રૂપનું પૂતળું કો, વિષ્ટાનું પૂતળું કો, મળમૂત્ર ને હાડકાનું સ્ટ્રક્ચર કો, એ બધું એ હોતું, એ હાઈટ 61 ને પેલો ખેવટ 62, બધાય પાણીની અંદર ગયા, એક કે બચ્યો નહીં. કોના કારણે?
રૂપના કારણે, રૂપના કારણે આટલું બધું ખતરનાક. મહાત્માએ કીધું તોય ના મનાયું. એમ વિષય જીવ તો આવા છે, આખા જગતની આવી જ સમજણ છે. સંતની વાતને ક્યાંથી માને, છતાં સંતો તો પરમ કૃપાળુ હોય છે એટલે દયા કરીને જીવનું હિત ચાહે છે. સંતો તો દયાળુ છે. પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિશમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હિતકારી. પરમ કૃપાળુ, બહુ કૃપાળુ હોય. તે વિષય જીવો કદાચ સંતોનું અપમાન કરે, છતાં સાના સંતો તેના ઉપર રોષ રાખતા નથી. સાધુની સૌથી મોટી પરીક્ષા, સાધુની સાધુતાની સૌથી મોટી પરીક્ષા સમર્થકા ઝરણા કરવા બધાથી થાય નહીં. જે પ્રથમનું 27મું વચનામૃત છે એ સાધુને ઓળખવા માટેનું, પરમ સંતને ઓળખવા માટેનું અગત્યમાં અગત્યનું વચનામૃત. સમર્થકા ઝરણા કરે છે સમર્થ, પણ તુચ્છ જેવા જીવના અપમાનને પણ પી જાય, હસતા હસતા પી જાય, હસતા હસતા પી જાય. એને ગમે એટલું કરવામાં આવે, અરે એને કાપી નાખવા સુધીમાં કરવામાં આવે, પણ તોય મોટા ભગવાનના જે સંત હોય એ તો એમ જ ઈચ્છે, હે પ્રભુ આ જીવનું રૂડું કરજો. ઈસુને સ્તંભ ઉપર ચડાવી દેવામાં આવ્યો. આ બેકાર અને ભંગાર દુનિયાએ ઈસુને સ્તંભ ઉપર ચડાવી દીધા તો પણ ઈસુ એક જ બોલ્યા કે આ બધા અજ્ઞાની છે, એને માફ કરજો. અજ્ઞાની છે, આ સંતની રીત છે, સંતની રીત છે. પણ આવા મોટા મોટા ભગવાનના આવા મહાપુરુષો આ પૃથ્વી પર આવ્યા, સ્તંભ ઉપર ચડાવીને એને વિંધવા સિવાય આ સમાજે કર્યું શું? એનાથી સમાજને શું ફાયદો? સંતે ભલે એવું કહી દીધું કે આ તો બધા અજ્ઞાની છે, પરંતુ એ કરવાવાળાને શું ફાયદો થયો? ગોપાળાનંદ સ્વામીના ગુણાદિતાનંદ સ્વામીએ ભલે એમ કહી દીધું કે પ્રભુ એનું રૂડું કરજો, પણ એ કરવાવાળાને શું ફાયદો? કોઈ ફાયદો નહીં, એને તો નુકસાન વોર્યું, નુકસાન વોર્યું. આજે વિરસદ દ્વારા જ્ઞાનજીવન સ્વામી જેવા મોટા સંત ઉપર જેને આક્ષેપો જેદી તેદી મૂક્યા, મનાવું છે, પૂજાવું છે, અને ભગવાન થાવું છે, અને એને આમ કરી દેવું છે, આમ કરી દેવું છે, સ્વામીએ તો એમ જ કીધું મહારાજને કે પ્રભુ આ તો અજ્ઞાની છે, માફ કરજો, પણ એ કરવાવાળાનું શું, એને શું ફાયદો, એને શું ફાયદો થયો? સ્વામી તો પૂજાય છે, આજે પણ સ્વામીની, આજે પણ સ્વામીની પાછળ હજારો લોકો માને ને પૂજે છે, આજે માને જ પૂજે છે. સ્વામીને કાંઈ ફેર ના પડ્યો, મહારાજને ના ફેર પડ્યો, પણ એ કરવાવાળાને કેટલું મોટું નુકસાન. પણ ભગવાનના જે આવા સંત છે તો ઉદાર દિલના છે. સાના સંતો સ્વયં અદ્રોહી રહીને ધીરે ધીરે વિષયી જીવના હૃદયમાં રહેલા મોહને ટાળી દે છે, ધીરે ધીરે ટાળી દે. જસો કામળિયો ઘોડો લઈને જતો હતો કોટિયા ગામનો, અરે તળાજા ગામનો, તળાજા પાસે કોટિયા ગામનો હતો એ, અને જતો હતો, અને સંતો રસ્તા વચ્ચે હતા. આને એક હરનું જોયું, હરણાની પાછળ શિકાર કરવા દોડેલો, અને હરનું છટક્યું એટલે આને ઘોડી બરાબર દબાવી, ઘોડી દબાવી એમાં સંતો આવ્યા, સંતો આડા આવ્યા એટલે સંતોને એને જોયા ને ઘોડી ભડકી, એટલે પેલાનો મગજ એવો ગયો હરનામાં આસક્ત હતો ને, તે ઘોડીના ચાબુકે ચાબુકે સંતોને માર્યા. હારા જોકટાઓ કે અહીંયા આગળ વચ્ચે રહો છો તમને, પેલા સંતો કે ભાઈ અમને નહોતી ખબર, નહોતી ખબર ને, ખબર પાડી દઉં કે ચાબુ કે ચાબુ કે સંતોને મારે. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણના દયાળુ સમર્થ થકા ઝરણા કરે એવા સાધુઓ તેદી એમ કે ભાઈ તે મારી લીધું, હવે અમારી એક વાત, અમારે તારા હિતની એક વાત કેવી છે. તે મારી લીધું, મારવાનું બાકી હોય તો મારી લે, હવે તારા હિતની વાત કેવી છે. આહા, આવા સાધુને સમર્થ કહેવાય, આવા સાધુને સમર્થ કહેવાય. આકાશના તારા ઉખેડે એનાથી સમર્થપણું નથી, સૂર્ય ઉખેડીને લઈ આવે એનાથી સમર્થપણું નથી, આ પૃથ્વી આમ છે ને આમ કરી દે એનાથી સમર્થપણું નથી. એ તો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ જેવાય પૃથ્વીને ફેરવી નાખતા, એ લોકો ફેરવી નાખતા. મોટા મોટા અસુરો થયા ને આખા બ્રહ્માંડ ગળી જતા, હિરણ્યાક્ષ આખી પૃથ્વી લઈને જતો રહ્યો હતો, એ તો એવું અસુરો કરતા. એનાથી ભગવાનના મોટા સંતની મોટપ નથી, સંતની મોટપ તો આનાથી છે. પરમ કૃપાલુ સકલ જીવન પર, એને સંતાપ આપવાવાળા પર પણ છાંયો કરી દે એનું નામ સંત છે. સંતાપ આપવાવાળા પર છાંયો કરે એનું નામ સંત છે. એનું ભૂંડું કરવાવાળાનું રૂડું કરે એનું નામ સંત છે, સંત છે.
साना संतो आवी उपाय संतोए कीधु जसा भाई तमे क्षत्रिय छो तमारे तो जीव प्राणी मात्रनी रक्षा करवानी होय अने तमे आ करो छो अने पाप भोगवा पड़े जमपुरी छे भाई अने त्यां जसा कामड़ियाने एम थयुं के मैं आने चाबुके मार्या तो आटली मीठी रीते मने आवी वात करे આટલું પાછું દૈવીપણું હોય ને તો ખબર પડ્યા કે હું આટલું ઉદ્ધત વર્તું છું અને છતાંય આ સંત આટલું પ્રેમાળ બોલે આ જગતની અંદર ના હોયા આ તો ખરેખર બહુ ઓલિયા હોય તો જ હોય અને જસા ભગત પગમાં પડ્યા અને એ જસા કામડિયા એકાંતિક ભગવાનના ભક્ત થઈ ગયા એકાંતિક ભક્ત થઈ ગયા આ ભગવાન સ્વામિનારાયણના સંતોની રીત સંતો જ્યારે સ્વયં વિષયાશક્તિથી રહિત થઈ જાય ત્યારે તે બીજાના હૃદયમાં રહેલા બધા મોહને ટાળી દે છે આ વાત તો નક્કી જ છે જેના હૃદયમાંથી મોહ ટળ્યો હોય એવા નિર્મોહી પુરુષો જ બીજાના મોહને ટાળી શકે જેના તેનાથી ન થઈ શકે આજે આ 20-20 વર્ષના જુવાન સાધુ થવા નીકળી જાય એના હૃદયમાંથી આ સંસારનો મોહ ટાળી દેવો શું સામાન્ય વ્યક્તિઓના કામ છે ન થઈ શકે મોટાની નજર જે નિર્મોહી પુરુષો છે જેની નજરમાં મૂર્તિ સિવાય કાંઈ નથી એવા પુરુષો જ સંસારમાંથી એવા રત્નોને ખોળીને પુરુષોત્તમને અર્પણ કરી શકે પણ બુદ્ધિવાળો હોય મહારાજ પંચાળાના પહેલાં કે એને ખબર પડે વિચાર કરે તો ખબર પડે જેમ પ્રથમ માં જ્યારે ચરી પાડે ત્યારે તેનું બાળક નિરોગી થાય છે વિષયોનો મોહ એક મોટો સમુદ્ર છે આખું જગત એમાં ડૂબ્યું છે પણ તેમાં પડેલા જીવનો હાથ પકડીને સંતો તેનો ઉદ્ધાર કરે છે સંપૂર્ણ જગત મહાકાળના મુખમાં હોમાઈ રહ્યું છે તેની તેને ગમ નથી જીવ દુઃખી થાય છે છતાં તેને દેખાતું નથી આખું જગત આમ મહાકાળના પ્રલયમાં હોમાય છે રોજ હોમાય છે નિત્ય પ્રલય રોજ થાય છે કરોડો ને અબજો જીવ મરે છે પૃથ્વી પર કરોડો ને અબજો જીવ એ ભગવાનના એવા સંત જોવે છે અને જીવને જગાડીને ભગવાન તરફ લાવે છે કાળના મુખમાં પડેલા એક પણ જીવનો જો ઉદ્ધાર કરવામાં આવે તો એને એક બ્રહ્માંડ બચાવ્યા જેટલું અપાર પુણ્ય થાય એક જીવને ભગવાનના માર્ગે ચલાવવા માટે એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય અને એક જીવને સત્સંગમાંથી જો પાડીએ આપણા વર્તનના કારણે આપણી વાણીના કારણે કોઈ એક જીવ જો સત્સંગમાંથી પડે તો બ્રહ્માંડ તોડ્યાનું પાપ લાગે એક જીવને ચડાવવા માટે દરેક ભગવાનના ભક્તે એવી મહેનત કરવી જોઈએ આપણને મળેલા જે મહારાજ આપણને મળેલા જે ભગવાનના મોટા પુરુષો આપણને મળેલા જે ભગવાનના સંતો ને ભક્તો જેનો આપણને અનુભવ હોય આપણો આત્મા જેનો સાક્ષી હોય આ સમાની વાત અચરજકારી મેં દીઠી સાક્ષાત અચરજકારી છે જેમાં આપણો આત્મામાંથી એક નાદ આવતો હોય કે મેં દીઠી જ છે મેં અનુભવી જ છે એ બીજા જીવાત્માને ઓળખાવવું જોઈએ એક એકને ઓળખાવવું જોઈએ એ આપણી પરમ ફરજ છે કલ્યાણ બાપા આવું કરતા મોટા મોટા ભગવાનના ભક્તો આવું કરતા અને એવું કરીએ તો જ મહારાજ બીજા જીવને ઓળખાય શ્રીહરિએ તે સમયે આવી ઘણી વાતો કરી તે બધી વાતોને હું અહીંયા લખી શકતો નથી તે યાદ કરીને કંઈક થોડું લખ્યું છે આ વાતોને હૃદયમાં ચિંતવાથી અને ચિંતવનારાનો પ્રભુના ચરણોમાં નિવાસ થાય છે તે સહેજે સંસાર સાગરના પૂરને તરી જાય છે એટલા માટે આ વાતો અહીંયા લખી છે ભગવાનના ચરિત્રની વાતો સૌનો ઉદ્ધાર કરનારી છે જેનું મહાત્મ્ય ચિંતામણી કરતાં પણ વધારે લખ્યું છે તે ચરિત્રની વાતોને મુમુક્ષુજનો સાંભળવા ચાહે છે આવી વાતો મુમુક્ષુઓને ગમે છે આવું સ્વામી લખે છે મુક્તમણિ ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના પંચમપુરમાં શ્રીહરિએ સંતોની મહત્તા અને તેમની વિષયોથી વિરક્તિની વાતો કરી એ નામે 37મો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજની